રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની 5 સભ્યની જાપાની યોગ ડેલિગેશનને આજે ગાંધીનગર ખાતે સૌજન્યની મુલાકાત લીધી હતી. ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓમાંથી કેવી રીતે ઝડપથી બહાર આવવો તે જાપાન જેવા દેશ પાસેથી શીખવા જેવું છે. ગુજરાતે પણ ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ સામે પહોંચી વળવા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી રાષ્ટ્રીય સ્તરની ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જેવી સંસ્થાની સ્થાપના કરી છે. આ સંસ્થા જરૂર જણાય તો સમગ્ર દેશમાં અને રાજ્યમાં આપત્તિ સમયે મદદ કરી છે. ગુજરાતમાં આગામી સમયમાં આર્થિક અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં જાપાન સાથે કરાર કરવા વિગતે અભ્યાસ કરવામાં આવશે. તેમજ જરૂર જણાય તો વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેતુથી આદાન પ્રદાન કાર્યક્રમ પણ યોજાશે તેમ પણ મંત્રી શ્રી ચુડાસમાએ ઉમેર્યું હતું. વધુમાં તારીખ 23-25 ઓગસ્ટ 2016 દરમિયાન ગુજરાતમાં આ ડેલિગેશન મુખ્યમંત્રીશ્રીની મુલાકાત ઉપરાંત રાજ્યની સ્માર્ટ ગ્રીન શાળાઓ તેમજ રાજ્યમાં આવેલી જાપાનીઝ કંપનીઓની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2001માં આવેલ ભૂકંપ દરમિયાન યોગો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. આ યોગો ડેલિગેશનમાં સંસદ સભ્ય શ્રી નોબિયોટિકી આઇસ્કા, યોગો વિધાનસભાના સભ્ય સર્વે શ્રી કેજી મ્યુકોયામા, શિંગો તાકાહાશી, શિરોનોઈ કોઈકે તેમજ જાપાનીઝ ભાષાના શિક્ષક યોશી યુકી કિયસ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી એલ ચોંગો અને સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મહેશ સિંગે ઉપસ્થિત રહી જરૂરી માહિતી આપી હતી. સંજીવ રાજપૂત, SNI ન્યૂઝ, ગાંધીનગર.